विद्यार्थी मित्रों धोरण 8 विषय छे आपणो सामाजिक विज्ञान पाठ छे आवृत्તિ જો ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ભાગ 1 આપણે જોઈ ગયા કે જેની અંદર આ જે સંગ્રામ રચાયા એ સંગ્રામના કયા કયા કારણો હતા તો આપણે એવા ત્રણ કારણો જોઈ ગયા રાજકીય કારણ આર્થિક કારણ અને વહીવટી કારણ ત્યાર પછીનું ચોથું કારણ હતું સામાજિક ધાર્મિક કારણ તો એ આજે આપણે ભાગ 2 ની અંદર જોઈ લઈએ આ ત્રણ કારણો तो सामाजिक धार्मिक कारण केव अंग्रेजोए भारतीय समाज अने धर्म में चंचुपात कर्यो हतो ख्रिस्ती पादरीओए भारत में हिंदू अने मुसलमानों ने ख्रिस्ती धर्म में वट लावा खूब प्रयत्न कर्या अंग्रेजो अवारनवार भारतीय साथे तिरस्कार पूर्ण व्यवहार करता समाज में धर्म में चंचुपात कर चंचुपात दखलगिरी करी ख्रिस्ती पादरीओ हता અને હિન્દુ અને મુસલમાનનો જે હિન્દુ અને મુસલમાન જે ધર્મ હતો એ હટાવીને એમને પોતાનો જે ખ્રિસ્તી ધર્મ હતો તે ખ્રિસ્તી ધર્મ બધા જ અપનાવે એવા પ્રયત્નો કર્યા પછી એમને સરકારનું પણ રક્ષણ હતું એટલે પછી એમને શું કર્યું 1855 માં એક કાયદો કરી હિન્દુ અને મુસ્લિમ ખ્રિસ્તી થાય એવો પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેવો ઠરાવ્યો તેનાથી હિન્દુઓની સંખ્યા વધારે રડ થઈ ગઈ અને પછી અંગ્રેજો તો વારંવાર એટલે કે અવારનવાર ભારતીયોને તિરસ્કારની સાથે જોતા હતા તેઓ માનતા કે ભારતીયો ગંદા રોગિષ્ઠ અને નિમ્ન કોટીના છે જ્યારે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ આવ્યા છે તેઓ ભારતીયો સાથે રોજ સામાજિક વ્યવહાર કરતા ને તેમના ઘરો પણ અલગ રહેતા તેમને મંદિરો અને મસ્જિદોની મિલકત પર કર નાખ્યો હતો આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતીય જનસમુદાય અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતો હતો જો એને શું કર્યું કે એમના ધર્મમાં અને સમાજમાં દખલગીરી કરવા લાગ્યા પછી બીજું કે એમને હિન્દુ અને મુસ્લિમોને ખ્રિસ્તી ધર્મ પાડે એવો મિલકતનો હિસ્સો મળી શકે એવું ઠરાવ્યું અને એ એટલે અંગ્રેજો આપણા ભારતના લોકોને કેવી નજરે જોતા હતા એકદમ તિરસ્કારની નજરે જોતા હતા પાછા એ લોકો શું માનતા કે ભારતીયો ગંદા રોગીશ અને નિમ્ન કોટીના છે જ્યારે ગોરા લોકો કેવા છે એમના ઉપર શાસન કરવા માટે જ છે એવું એ લોકો માનતા હતા અને ભારતીયો સાથે વ્યવહાર પણ સારી રીતના કરતા નહોતા એમના ઘરો પણ અલગ રહેતા હતા પછી એમને શું કર્યું કે અંગ્રેજોના અરે હિન્દુઓના જે મંદિરો હતા અને મુસલમાનોના જે મસ્જિદો હતા તો એની ઉપર પણ ભાર નાખ્યો અને તેથી પછી આ જે ધાર્મિક અને સામાજિક જે ભેદભાવ થયો અને એના કારણે ભારતનો જે જનસમુદાય એટલે ભારતના બધા લોકો અંગ્રેજોને રોષ અને નફરતની લાગણી ધરાવતા હતા તેથી એ લોકો પણ આ સંગ્રામમાં જોડાયા ત્યાર પછીનું કારણ છે લશ્કરી કારણ તો એની અંદર શું છે જોઈએ કે ભારતનો આ સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો તેનું કારણ ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણખોર નીતિ હતી કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા એટલે ભારતનો આ જે સંગ્રામ થયો એ સૌપ્રથમ કોણે કર્યો તો ભારતના સૈનિકોએ જ કર્યો હતો એનું કારણ શું હતું કે એ જે અંગ્રેજો હતા એ ભારતીય સૈનિકોને શોષણખોર નીતિ અપનાવી હતી અને જે લશ્કરીમાં જોડાયા હતા એ સૈનિકોના જે પગાર ભથ્થા હતા એ આ અંગ્રેજોના જે પગાર ભથ્થા હતા એના કરતાં પણ એકદમ નીચી નિમ્ન કોટી જે એના કરતાં પણ નીચા હતા કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં વળી અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં ભારતીય સૈનિકોની પગડી બાંધવા તિલક કરવા
અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. વળી ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બહેંદરી આપવી પડતી. આ બધા કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા. બીજું શું કર્યું કે ભારતીયો આપણા જે ભારતના જે લશ્કરમાં જોડાયા તો લશ્કરમાં જે ઉચ્ચ હોદ્દાઓ હોય તો એટલે સુબેદાર સુધીના હોદ્દાઓ જ ભારતીયોને મળતા. એનાથી જે ઉચ્ચ હોદ્દાઓ હોય તે લોકો અંગ્રેજ અધિકારીને આપતા હતા. બીજું કે આપણા ભારતના જે સૈનિકો છે પગડી બાંધે, તિલક કરે, દાઢી રાખે તો એના ઉપર પણ એમને શું કર્યો, પ્રતિબંધ રાખી દીધો. અને બીજું કે એમની જે ધાર્મિક ભાવના હતી સૈનિકો ભારતીય સૈનિકોએ તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ એમને શું કર્યું કે દરિયા પાર જવાની બહેદરી, એટલે કે દરિયાની પેલે પાર જવું હોય તો એમને બહેદરી આપવી પડે. તો આ બધા કારણોને લીધે પણ સૈનિકો અંગ્રેજોની સામે રોષ થયો અને તેથી એ લોકો પણ આ સંગ્રામ માટે તૈયાર થઈ ગયા. ત્યાર પછીનું કારણ છે તાત્કાલિક કારણ. કારણ તાત્કાલિક જે સંગ્રામનું મહત્વનું કારણ છે, જુઓ કે ઈસવીસન 1857 સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતો ચરબીવાળા કારતૂસ. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એનિફલ રાઇફલ ઉપયોગમાં લેવાનો નક્કી કર્યો હતો. આ રાઇફલના કારતૂસના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતૂસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા, કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્જ્ય એટલે કે પ્રતિબંધિત ગણાતું હતું. હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મ ભ્રષ્ટ થાય. સિપાહીઓએ આ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી. કેટલાક ઇતિહાસકારોના મતે આ માત્ર અફવા નહોતી. એટલે આ એક મોટું તાત્કાલિક કારણ છે. શું કે એની અંદર પહેલા જે કારતૂસ એ લોકો અંગ્રેજોના જે સૈનિકો હતા એ લોકો જે રાઇફલ વાપરતા એનું નામ હતું બ્રાઉન બેઝ રાઇફલ. તો એ રાઇફલની જગ્યાએ હવે એ લોકોએ કેવી નવી રાઇફલ, એનું નામ હતું એનિફિલ રાઇફલ, તો એનો ઉપયોગ કરવાનું એમને નક્કી કર્યું. હવે જે એ રાઇફલ છે તો એ રાઇફલની ઉપરની જે કેપ આવે તો એ કેપમાં ગાય અને ડુક્કરનું માંસ રહેતું હતું અને એટલે કે એ માંસ દ્વારા એ કેપ બનાવવામાં આવતી હતી. તો હિન્દુ અને મુસ્લિમો માટે જે હિન્દુઓ માટે ગાય એ પવિત્ર અને માતા માનવામાં આવે છે, એવી રીતના જે મુસ્લિમો છે તો એ મુસ્લિમોને માટે ડુક્કરનું માંસ વર્જ્ય એટલે કે પ્રતિબંધિત ગણાતું. તેથી એ જે એ લોકોની જે રાઇફલ છે તો એને જે કેપ હોય એ કેપ તોડીને શરૂ કરે તો એ દાંતથી તોડવાનો હતો. તેની અંદર આ ગાય અને ડુક્કરની ચરબીના કારણે એ પોતાનો ધર્મ ભ્રષ્ટ માનતા હતા. તેથી પણ એ લોકો પણ આ સંગ્રામમાં જોડાયા. ત્યાર પછી છે આની અંદર એ જે રાઇફલ આપણે બે જોઈએ કે બ્રાઉન બેઝ રાઇફલ અને નવી એનિફલ રાઇફલ, તે બંનેના અહીંયા ચિત્રો આપ્યા છે. આપણી ચોપડીની અંદર તમે જુઓ તો પાના નંબર 15 ઉપર એ બંને રાઇફલ આપી છે. તો ઉપરની જે રાઇફલ છે બ્રાઉન બેઝ રાઇફલ તેમને એ બંધ કરાવીને નીચેની જે નવી એનિફલ રાઇફલ વાપરવાનું નક્કી કર્યું. પણ એની અંદર શું હતું કે ગાય અને ડુક્કરને માંસથી એની જે કેપ હોય એ કેપ બનાવવામાં આવતી હતી. એટલે એ લોકો આપણા જે હિન્દુ ધર્મના અને મુસ્લિમ ધર્મના જે લોકો હતા સૈનિકો તો એ લોકોને એ ગમતું નહોતું, કેમ કે એ લોકો ગાય આપણા હિન્દુઓ ગાયને માતા માને અને જે પેલા મુસ્લિમો છે તે ડુક્કરના માંસને વર્જ્ય માનતા હતા, એટલે એને પણ એ લોકો સારું માનતા હતા. તેથી એ લોકો પણ આ સંગ્રામની શરૂઆત કરી દીધી. ત્યાર પછી છે સંગ્રામની શરૂઆત અને વિકાસ. તો 29 માર્ચ 1857ના રોજ બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓએ ચરબીવાળી કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો. અંગ્રેજ અધિકારીઓએ તેમને વિરોધ ન કરવાની આજ્ઞા આપી, પરંતુ મંગલ પાંડે અંગ્રેજ અધિકારી મેજર હુસેનની સામે આવ્યો. મેજર હુસેને તેની ધરપકડ કરવા આદેશ કરતા મંગલ પાંડેએ ગોળી મારી અને હુસેન ત્યાં જ જોડી પડ્યો. ત્યાંથી આગળ વધી તેને
લેફ્ટનન્ટ બઘને પણ માર્યો। મંગલ પાંડેની ધરપકડ કરી તેને 8 એપ્રિલ 1857 રોજ ફાંસી આપવામાં આવી। મંગલ પાંડે ઈસવીસન 1857 સંગ્રામના પ્રથમ શહીદ હતા। હવે આની અંદર શું થયું કે 29 માર્ચ 1857 છે એની અંદર બંગાળમાં બરાકપુર છે અને બરાકપુરની સામેના જે સિપાહીઓ હતા એની અંદર મંગલ પાંડે નામનો પર એક અંગ્રેજ હતો। તો એ અંગ્રેજ એમને લોકોએ શું કર્યું એ જે બધા સિપાહીઓ હતા એમને આ ગાય અને ડુક્કરવાળી જે પેલી એલિફન્ટ રાઇફલ હતી તો એ કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો અને અંગ્રેજોએ એમનો જે ઇનકાર હતો એમનો જે વિરોધ હતો એમને ના પાડી દીધી કે તમારે આવો વિરોધ કરવાનો નહીં। જે મંગલ પાંડે છે એનાથી રહેવાયું નહીં તો એનો જે મેજર હતો મેજર હુસેન તો એને એને ગોળી મારીને મારી નાખ્યો। કોને? મંગલ પાંડે। ત્યાર પછી ત્યાંનું આગળ વધીને લેફ્ટન બગ હતો તો બગને પણ મંગલ પાંડે મારી નાખ્યો। તેથી મંગલ પાંડેની ધરપકડ થઈ અને એને 8 એપ્રિલ 1857 રોજ ફાંસી આપવામાં આવી। એટલે 1857 નો જે આપણો સંગ્રામ છે એનો પ્રથમ શહીદ કોને કહેવામાં આવે છે? મંગલ પાંડેને। જો કે સંગ્રામની ખરી શરૂઆત મેરઠમાં 10 મે 1857 રોજ થઈ જ્યાં ભારતીય સૈનિકોએ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી દીધો। તેમને જેલમાં પૂરવામાં આવતા અન્ય સિપાહીઓએ બળવો કરી અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી તેમને પોતાના સાથીઓને છોડાવી મોટો વિદ્રોહ કરી નાખ્યો। એટલે કે જ્યારે સંગ્રામની શરૂઆત કરી તે ક્યારે કરી? તો મેરઠની અંદર 10 મે 1857 રોજથી થઈ ગઈ। કેમ કે તે વખતે આ જે અંગ્રેજોની જે કારતૂસ પેલી જે એલિફન્ટ રાઇફલ છે એની જે કારતૂસ છે એ કારતૂસની અંદર ગાય અને ડુક્કરની ચરબી આવે છે તો એ વાપરવાનો એમને ઇનકાર કરી દીધો। તો એ બધા સિપાહીઓને એમને શું કર્યા? જેલમાં પૂરી દીધા। ત્યાર પછી બીજા સિપાહીઓ હતા તે બીજા સિપાહીઓએ એમની સામે બળવો કર્યો અને અંગ્રેજ અધિકારીઓના કેટલા અધિકારીઓ હતા એ લોકોની આપણા ભારતના સિપાહીઓએ હત્યા કરી અને પોતાના સિપાહીઓને છોડાવીને વિદ્રોહ કર્યો। પછી ત્યાર પછી મેરઠથી બીજે જ દિવસે દિલ્હી ઉપર કૂચ કરી। આ સિપાહીઓએ દિલ્હીમાં ઘણા અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી દિલ્હી જીતી લીધું અને દિલ્હી હવે સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું। તેમને મુગલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતમાં શહેનશાહ જાહેર કર્યા। પછી મેરઠના જે સિપાહીઓ હતા એ સિપાહીઓએ દિલ્હી ઉપર કૂચ કરી અને દિલ્હીની અંદર જે અંગ્રેજ અધિકારીઓ હતા એમની હત્યા કરી નાખી દિલ્હીને જીતી લીધું અને દિલ્હી ઉપર જે બહાદુર શાહ જફર હતા એટલે કે મુગલ બાદશાહ બહાદુર શાહ તો એમને એમનું શાસન આપી દીધું એટલે કે દિલ્હીનો શહેનશાહ એમને બનાવી દીધો। તો અહીંયા સુધી આપણે ભાગ લેવામાં જોયું, હવે જે બધું છે તે આપણે આવતા ભાગમાં જોઈશું।